ઓરો યુનિવર્સિટી જવાનું છે ગ્રુપ અને પ્લસ માંથી. સમથિંગ સવારે 8:30 ની આજુબાજુ જ બસ નીકળેલી છે. હા હા ભાઈ, બોયઝ ગર્લ્સ અલગ જ છે, એકલા અલગ અલગ બસ છે ભાઈ. ધીસ ઇઝ સેફટી ઇઝ પ્રાયોરિટી ભાઈ. ફોટોશૂટ કમ્પ્લીટ કરીને હવે અંદર આવ્યા છે. અંદર હું બધા કરતા પાછળ ચાલે છે, બસ ખાલી શૂટ કરવા. એકદમ પ્રોપર બધું જ બતાવવાની ટ્રાય કરા મેં, તો એક ટાઈમ એન્ડ સુધી જોજો. सबसे अलग निराले, सबसे अलग निराले. और हमारे क्लास का नाम रोशन करने वाले रोशन, रोशन भाई. रुक जाओ भाई, जीसीसी और मस्ती ना हो ऐसा तो हो ही नहीं सकता. देखो जरा, सब लोग भाई अपनी ही मस्ती में घूमे. और इधर देखो तो सही भाई, परेश भाई और बाकी सब का तो भाई फोटो सेशन चल रहा है भाई. मतलब ये कोई फोटो सेशन की जगह है क्या? और ये कुछ बहुत ही अच्छा देखा जा रहा है फोन के अंदर. ओ भाई, कांच, एक नंबर कांच है भाई, मतलब खतरनाक. कई फैमिली भाई, हमारा क्लास का सबसे होशियार विद्यार्थी. ચલો ભાઈ, કેન્ટીન તરફથી તો મોર્નિંગમાં ચા નાસ્તાનું થઈ ગયું. જોકે ઘરેથી કરીને આવેલા તો બી ભાઈ ચા નાસ્તો કરાવે ભાઈ, બહુ સારી વાત છે યાર. और ये हमारे प्लस क्लासेस के संचालक, हमारे वो नाम छे भावेश सर. और भाई ये हमारे प्लस क्लासेस के संचालक भावेश सर. हाउ आर यू? और हम केम छो बदा मजा. और हम उसके विद्यार्थी है. बहुत सर बढ़िया बजा. ये मेरे सर बढ़िया बजा. ये मेरे प्रिय स्टूडेंट है रूसी. वो क्रिकेट के जाने माने बल्लेबाज है. एक बॉल में 36 रन बनाते हैं. गजब बेइज्जती है. तो भाई अगर क्लास के अंदर एंटर थी है चाने अंदर, ओ भाई ये एक नंबर रूम से भाई यार, एकदम यार खतरनाक एनिमेट करेलो से भाई. मतलब डेकोरेशन जो यार एकदम यार प्रॉपर, एकदम यो लागे देने कि भाई नहीं कई यूनिवर्सिटी है, कई वधारे मोटी यूनिवर्सिटी है. आज तक ने खाली तेने पिक्चरों में ने वीडियोस में जाओ बधु जो छे, पण पहली बार अहीं आयो ने पहली बार हवे अहीं बेहवानो छु भाई. अरे बहुत सारी रीते समझाओ, ट्राई करजो. ई भाई एम स्टूडेंट એની પહેલા તમે 11th કોમર્સ ચૂઝ કર્યું, કેવી રીતે ચૂઝ કર્યું? હું કહું ને, ડોન્ટ ડાન્સર, હું કહું. મારા ભાઈબંધે કે બેનપણી કોમર્સ લીધું અને મેં કોમર્સ લીધું. નહીં, મારું યસ ઓર નો? નો. ઇન્ટેલિજન્ટ ક્રાઉડ કે સાહેબે કીધું તો બોલજો. નહીં, સર્વે ટાઈપ છે ને એકદમ ભાઈ. વિદ્યાર્થીઓને છે ને સવાલ જવાબ બી પૂછે લે. એમ આપણા કાલુભાઈ અટવાઈ ગયા. બધી વસ્તુ પછી ભાઈ જનક સરે ભાઈ થોડીક ભાઈ બહુ મસ્ત સ્પીચ આપી છે ભાઈ. બહુ લાંબી નથી પણ થોડીક તો છે. 12મા ધોરણની એક્ઝામ પહેલા કઈ જગ્યાએ પ્રવેશ મેળવાય એમના વિશેનું નોલેજ અમને ક્યાંયથી મળેલું હતું નહીં. અને અમારી સંસ્થા દ્વારા હંમેશા એવા પ્રયત્નો અમે કર્યા કે અમને જ્યાં જ્યાં તકલીફ પડેલી તે અમારા બાળકોને પડવી જોઈએ નહીં. એના માટે અલગ અલગ સમયે આપણી સંસ્થા દ્વારા અલગ અલગ કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ કર્યા આપણે. અરે અરે, ક્યાં ચાલ્યા ભાઈ? મેન વસ્તુ તો આવે છે ભાઈ, કેમ્પસ ટૂર. તો ભાઈ લોકો, આ છે ભાઈ લાઇબ્રેરી. ભાઈ જરીક ધીમેથી બોલવું પડે કેમ કે ભાઈ લાઇબ્રેરી છે. તો ભાઈ એકવાર આખી લાઇબ્રેરી જો ભાઈ, કેટલી બધી બુક છે યાર. સરકારી લાઇબ્રેરીમાં બી આટલી બધી બુક નહીં જોઈ મેં તો. ભાઈ લોકો યાર, આ યુનિવર્સિટીમાં છે ને ભાઈ કુકિંગના બી ક્લાસ હોય તો ભાઈ આ છે અહીંયાનું ભાઈ 5-star કુકિંગ ક્લાસ. ક્લાસ તો નહીં ભાઈ, કિચન કહેવાય. ઠીક છે, કિચન છે ભાઈ અહીંયાનું. આ જો એકવાર.
આ જો ભાઈ, મતલબ ડેકોરેશન માટે બી છે ને ભણવું પડે, એના માટે બી કોર્સ કરવો પડે ભાઈ. આ જો આ બધા સ્ટુડન્ટ જ છે જે ડેકોરેશન કરે છે, મને કીધું કે સ્ટુડન્ટ છે એટલે મેં કહું છું. ઇન્ડિયન સ્કેપ ભાઈ યાર ડેકોરેશનનું કામ ચાલે છે એકદમ ઓપી. લો પડવાનું છે એટલે લો એટલે ભાઈ આપણી વકીલાત ને બધું આવે ને ભાઈ, બધી અહીંયા જો ભાઈ એકદમ કેટલી મોટી મોટી ચોપડીઓ છે ભાઈ. મારાથી તો હમણાં વાળી બી નહીં વંચાતી, આટલી મોટી કા વાંચો રો ભાઈ. આપણે ભાઈ એકદમ દૂર, એકદમ ભાઈ લો બોથી એકદમ દૂર. આપણે વકીલાત કરવી જ નથી ભાઈ, આર્ગ્યુમેન્ટ બી બહુ ઓછા કરવાના આપણે તો. તો આપણે આવ્યા ભાઈ ફર્સ્ટ ફ્લોર ઉપર ને ભાઈ અહીંયા ક્લાસરૂમ છે ભાઈ યાર. ઉપર ભાઈ ફર્સ્ટ ફ્લોર પરથી અહીંયા ક્લાસરૂમ ચાલુ થાય છે ભાઈ, એક નંબર ક્લાસરૂમ છે. મતલબ યાર સ્કૂલ ટ્યુશનથી તો એકદમ અલગ જ ક્લાસરૂમ લાગે છે ભાઈ. બે બે બોર્ડ છે એવું કેમ લાગે છે મને, એકદમ યાર અલગ જ ટાઈપના ક્લાસરૂમ છે ભાઈ. અહીંયા ભાઈ વકીલાતની જે પ્રેક્ટિસ કરવા માટે છે ને ભાઈ, આપણે બીજું જ કોર્ટરૂમ બનાવવામાં આવ્યું છે ભાઈ. એકદમ યાર એકદમ કોર્ટ જ લાગે છે ભાઈ, ઓરિજિનલ કોર્ટ ને એવું લાગે છે. મેં સર અને મેમ પાસેથી પરમિશન લઈને અહીંયા આગળ આવ્યો છું ભાઈ. યાર કટઘર ભાઈ, ઓ ભાઈ યાર એકદમ ઓપી લાગે છે ભાઈ. એકદમ ઓરિજિનલ કોર્ટ જેવું જ લાગે છે ભાઈ. અહીંયા પાંચ પાંચ જજ રહે છે કે છ જ. કેસે હે આપ લોગ ભાઈ? અરે ભાઈ રહી ગયો મારો કાળિયો ગુપ્તા રહી ગયો. Too many thoughts in my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time. મસ્તી મસ્તી તો બહુ થઈ ગઈ, બટ મેં એક સિનેમેટિક શોટ લેવાનો ટ્રાય કર્યા છે એક બે. તો ભાઈ જો યાર પાર્કિંગ ઉધર જીસીબી ઓર યે અપન લોગ આ ચુકે ગ્રાઉન્ડ પે ભાઈ. યહાં પે દેખો ભાઈ ખેલ રહે સબ. ઓર ભાઈ યાર જહેર હે યાર. વોલીબોલ અગર મેં વોલીબોલ ખેલ લેના તો ઇધર આકે ખેલ લો ભાઈ, યે સ્પોર્ટ્સ કોટા કે લિયે. ઓર ઉધર દેખો વો જો હે ના પેડ ઝાડ, ના ક્રિકેટ રમવાનું છે. અને આ રોહિત સર બધાને પાછા બોલાવતા છે અહીંયા. ઓ ભાઈ ફૂટબોલ અંકિત, ફૂટબોલ ચાલુ ને જા રેસ લગા. ઓર યે ભાઈ યાર ઇધર રેસ ચાલ રહી અપને કાલો કી તો જહેર હે ભાઈ. ઓર ફૂટબોલ ભી એકદમ ઓપી. ઉસ તરફ ક્રિકેટ, ઇધર ફૂટબોલ, ઇધર વોલીબોલ, મતલબ કે યાર સબ કુછ હે ખેલને કે લિયે યાર. ગોલ ગોલ. ઓર અપની પાર્ટી બહોત દૂર, જ્યાદા હી દૂર. ફોટો સેશન પરેશભાઈનો
ભાઈ પાછા બોલાવી લીધા છે, ખબર નહીં કેમ બોલાવ્યા છે, તો આપણે ભાઈ પાછા જઈએ ને જોઈએ શું ચાલે છે ને કેમ બોલાવ્યા પાછા. તો ભાઈ હવે જવાની વાતચીત ચાલે છે ને ભાઈ, હવે ખાલી છોકરા છોકરીઓ બધાને ફોટા પાડીને પછી ભાઈ ટાટા બાય બાય કરવાનું છે ભાઈ યાર યુનિવર્સિટીને. ભાઈ પાછા બધા દોસ્તારો બધા ગ્રાઉન્ડ પર જાય છે, તો ભાઈ મેં બી એમને આ ગ્રાઉન્ડ પર જાઉં પાછો. તો ભાઈ લોકો યાર ફાઇનલી ભાઈ મારા વગર ફોટોશૂટ ચાલે છે આ લોકોનો ગ્રાઉન્ડ પર. તો જો ભાઈ કેવા ગદ્દાર દોસ્તારો મળેલા છે, એકથી એક ગદ્દાર છે અહીંયા બેઠા છે ને બધા. હેલો પ્રવીણ ભાઈ, મોજ સેટિંગ પડી ગયું છે રુસિલ ભાઈ નું. અરે ના ના ભાઈ, અમારે ક્યાં ભાઈ સેટિંગ જ નહીં પડ્યું ભાઈ. રુસિલ ભાઈ પણ જ આખા જીસીસી ને જો પડ્યું હોય તો તમતારે તમતારે બધાને પાર્ટી આપી. પડી ગયું છે, પડી ગયું પણ પડ્યું નથી. તમે ચેક કરી લ્યો છો બધા? કાની ચેક કરવાનું ભાઈ? ઇન્સ્ટાગ્રામ ગમે એને પૂછવું હોય, મારો બેસ્ટ ફ્રેન્ડ રોશન ને પૂછવું હોય તો પૂછી લ્યો. મારું પડ્યું હોય ને તો બધાને પાર્ટી આપવા તૈયાર છું. ભાઈ બીજા કોઈને તો ખબર નહીં ભાઈ, આ ટૂર માં ને ભાઈ પ્રવીણ ને ભાઈ બહુ મજા આવી છે ભાઈ. પ્રવીણ ને બધી બાજુ થી ભાઈ મજા જ કરી છે ભાઈ. મને તો નહીં લાગતું એજ્યુકેશન ટૂર માટે આવેલો એ રહે કઈ. અરે ડાયરેક્ટ બિયર બિયર નીચે રાખ, એક નીચે રાખ. લાસ્ટ એન્ડ ફાઇનલ સીન્સ પણ આવતી યાદગાર સીન્સ ભાઈ, આ જર્ની ના આવતી યાદગાર સીન્સ આવે છે. आगे नहीं जाने का.
બસ ફાઇનલી યાર હવે ઘર બાજુ પહોંચવા આવ્યા છે ભાઈ. જિલ્લાની બ્રિજે તો પહોંચી ગયા ભાઈ. હવે અહીંયાથી ઉતરતા વાર નહીં લાગે ને હવે બધા દોસ્તારો અલગ થાય. ભલે પાછા સાંજે મળું પણ અલગ થાય યાર, મજા નહીં આવતી યાર. ચલો ભાઈ ખતમ ખતમ. ટૂર હતો એજ્યુકેશન ટૂર. એજ્યુકેશન બી મળ્યું અને મજા બી આવી. આગળ કરિયર ગાઈડન્સ બધું મળ્યું. બહુ સારો ટૂર હતો. એન્ડ આ વખતે 12મામાં પ્રવાસ નહોતો અને ગઈ વખતે બી અને એની પહેલાં બી કોરોના હતો, તો મતલબ મજા આવી એકદમ યાર. દોસ્તારો હતા, મજા આવી. પહેલો ને છેલ્લો ટૂર હતો છેલ્લા 2 વર્ષનો, પણ મજા આવી બહુ. આઈ હોપ જીસીસી ક્લાસીસ આગળ આવી રીતે ભાઈ બહુ બધા ટૂર કરાવતા રહે આગળના વિદ્યાર્થીઓને, તો ભાઈ બહુ સારું, બહુ જ સારું. એડ એન્ડ ગ્રુપ ક્લાસીસ અને પ્લસ ક્લાસીસના સંચાલક જનક સર, જીગુ સર, ભાવેશ સર, પછી રોહિત સર છે હાથે, જય સર, બિપિન સર, બધા સરને એકદમ થેન્ક યુ. બધાને હાથે રાખવા માટે, એકવાર એક જગ્યા પર હાથે લઈ જવા માટે એકદમ બધા વિદ્યાર્થીઓ તરફથી થેન્ક યુ બધા. અને હા, નેક્સ્ટ લોકડ આવશે સીધો 12માની વિદાયનો. જો થાય તો 12માની વિદાયમાં બહુ મજા આવશે. લાઇક કરવાનું તો નહીં કહેવા, કોમેન્ટ કરવાનું બી નહીં કે હા, પણ શેર કરો ને તમારા જેટલા ગ્રુપવાળા ફ્રેન્ડ છે ને, ગ્રુપ ક્લાસીસ કે પ્લસ ક્લાસીસવાળા જેટલા બી ફ્રેન્ડ છે બધાને શેર કરી દો. ચલો મળતા રહેજો.